હું આદર્શ છું રાકેશ ચાંગેલા. થીમાં આલેખ ચાર, એમાં પ્રયત્ન કરો. દાખલો પહેલો, પાઠ્ય પુસ્તક પાના નંબર 72 ઉપર જે ઉદાહરણ છે એનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એની વિગત આ રીતે છે કે વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓમાં સૌથી વધુ ગમતા પ્રાણી વિશે પૂછવામાં આવ્યું, જેનું પરિણામ નીચે મુજબ છે. તો એમાં સૌથી પહેલા આપણે આજે આ વિગત છે એ પ્રાણીઓની વિગત છે, પાલતુ પ્રાણી આવૃત્તિ વિતરણ કોષ્ટકની વાત કરી લઈ. તો કૂતરો, બિલાડી, માછલી, સસલું, ગાય અને કુલ. પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓને ગમ્યું. આવૃત્તિ ચિહ્ન એટલે એક જે અવલોકન છે એના માટે એક આપણે ઊભો લીટો કરશું. પાંચ અવલોકન થાય ત્યારે એને ભેગા કરવાના છે. આપણે જોઈએ કેવી રીતે શરૂઆત આપણે કરી કે કૂતરો જો અહીંયા ટીક કર્યું તો અહીંયા કૂતરો છે એ ખાનામાં એક લીટી કરવાની. પછી બિલાડી છે બીજું, બિલાડીમાં ટીક કરો, બિલાડીમાં એક લીટી કરી. પાછું બિલાડી આવ્યું તો બિલાડીમાં અહીંયા ટીક અને અહીંયા ટીક કર્યું. પછી માછલી આવી તો માછલીનું જે ખાનું છે એમાં એક ટીક કરો. આવી રીતે આવૃત્તિ ચિહ્ન કહેવાયા. પાછું બિલાડી આવી તો બિલાડીના ખાનામાં આવી રીતે ટીક કરો. પછી સસલું છે તો સસલાના ખાનામાં બે બાજુ લીટા કરતા જવાના એટલે અવલોકન કોઈ બાકી ના રહી જાય. પછી કૂતરો છે તો કૂતરાના ખાનામાં અહીંયા ટીક કર્યું. પછી બિલાડી આવી તો બિલાડીમાં અહીંયા, પછી સસલું અહીંયા સસલું ટીક કર્યું અહીંયા સસલાવાળામાં. પાછો કૂતરો આવ્યો તો કૂતરામાં એક લીટો કરી. બિલાડીમાં તો બિલાડીમાં ચાર થઈ ગયા, પાંચમો આવ્યો ને. તો આવી રીતે અહીંયા નીચેથી ઉપર આવી રીતે કરવાનું છે. આ ધ્યાન રાખવાનું ખાસ કે પાંચ ચાર થાય એટલે આ ચોથા લીટાની નીચેથી પહેલા લીટાને ઉપર સુધી લીટો પહોંચાડવાનો એટલે એ પાંચમું અવલોકન થયું. પછી કૂતરો તો કૂતરામાં ત્રણ ને એક ચાર થયા. પછી પાછો કૂતરો આવ્યો તો કૂતરામાં પાંચમું અવલોકન છે. ખાસ ધ્યાન રાખવાનું અહીંથી નીચેથી આમ ઉપર પહોંચાડવાનું એટલે પાંચ અવલોકનની જોડી થઈ ગઈ, બરોબર. પછી પાછો કૂતરો એટલે પાછું એક અહીંયા આવ્યું. પછી બિલાડી તો બિલાડીમાં એક કરો. પછી ગાય, ગાયમાં એક કરવાનું. પછી માછલી, માછલીમાં એક. પછી સસલું, સસલામાં એક કર્યું. કૂતરામાં એક તો કૂતરો અહીંયા છે, કૂતરામાં એક આવૃત્તિ. બિલાડી તો બિલાડીમાં એક કર્યું. કૂતરો તો કૂતરામાં એક કર્યું. બિલાડી, બિલાડીમાં એક લીટો કરી આપણે. પછી પાછું બિલાડી, પાછો એક લીટો આવ્યો. પછી કૂતરો તો કૂતરામાં એક લીટો આવ્યો. સસલું, સસલામાં એક લીટો આવ્યો. પછી બિલાડી, બિલાડીમાં ચાર થયા તો અહીંયા પાંચ કરી દો, બરોબર. માછલી, માછલી આ એક લીટો. પછી છેલ્લે કૂતરો આવ્યો તો કૂતરામાં ચાર છે તો આ પેક કરી દો પાંચ. હવે આ આખું અવલોકન આ થઈ ગયું, બધા અવલોકન આવી ગયા એટલે આવૃત્તિ ચિહ્ન થઈ ગયા. હવે આવૃત્તિ ચિહ્ન ગણી અને અહીંયા આવૃત્તિ આપણે લખવાની છે તો આ પાંચ ને પાંચ આ દસ આવૃત્તિ થશે. આમાંય દસ થશે બિલાડીમાંય, માછલીમાં ત્રણ થશે, પછી સસલામાં ચાર થશે અને આમાં એક થશે. અને કુલ આપણે 28 વિદ્યાર્થી, જો 10 ને 10, 20 ને 3, 23, 4, 27 ને 28, એટલે આ રીતે આ સરવાળો પૂરો થઈ જાય, બધા અવલોકન આવી જાય તો આ રીતે આવૃત્તિ ચિહ્ન કરી અને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકાય. પાઠ્યપુસ્તક પાના નંબર 72 ઉપર છે એની વિગત આ રીતે છે. ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. એટલે આઠમા ધોરણના 60 વિદ્યાર્થીઓ છે ને ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ આ આપેલ છે આપણને. આ માહિતી પરથી 0 થી 10, 10 થી 20, 20 થી 30 વર્ગો, એટલે આ જે વર્ગો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ વર્ગો ધરાવતો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એટલે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આપણે વર્ગ લખવા પડશે. પહેલા વર્ગની આપણે લખી નાખીએ 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 અને 50 થી 60, બરોબર. હવે આ જે વર્ગ છે એમાં જે ઉપરનું અવલોકન, ધારો કે 10 આવે તો એ આગળના વર્ગમાં આવશે, 10 આવે તો એ આગળના વર્ગમાં આવે, 20 આવે તો આ વર્ગમાં લેવાનું, 30 આવે તો આ વર્ગમાં, 40 આવે તો આ વર્ગમાં, 50 આવે તો આ વર્ગમાં લેવાનું છે. એટલે આપણે એક વર્ગ ખાનું વધારી શું કામ કે 50 અવલોકન આપણે છે એક, તો એ 50 અવલોકન આમાં કાયદેસર રીતે ના આવી શકે એટલા માટે આપણે એને
અહીંયા મૂકશું. બરોબર, હવે આપણે ઓની જેમ જ કરીએ તો પેલા ટીક કરીએ 21, તો 21 ક્યાં આવે? 20 થી 30 માં આવે. અહીંયા લીટો કરો, પછી 10 છે તો 10 બીજા વર્ગમાં આવશે અહીંયા, પછી 30 છે તો 30 છે એ આમાં આવશે, પછી 22 છે તો 22 આમાં આવશે, 33 છે તો 33 આમાં આવશે, 5 છે તો 0 થી 10 માં આવશે, 37 છે તો 30 થી 40 માં આવશે, 12 છે તો 10 થી 20 માં આવે, 25 માં ટીક કરતા જાઓ 20 થી 30 માં, 42 છે તો 40 થી 50 માં આવે, 15 છે તો 10 થી 20 માં આવે, 39 છે તો 30 થી 40 માં આવે, 26 છે તો 20 થી 30 માં આવે, 32 છે તો 30 થી 40 માં. જો અહીંયા 4 થઈ ગયા, 5મો કરવું છે તો અહીંયા આમ લીટો આડો કરી દો, પછી 18 છે તો 18 અહીંયા આવશે, પછી 27 છે, 27 અહીંયા 4 થઈ ગયા 20 થી 30 માં, તો અહીંયા નીચેથી ઉપર આવી રીતે કરવાનો, 28 છે તો પાછું ત્યાં આવશે, 19 છે ત્યાર પછી 19, 10 થી 20 માં જો 4 પૂરા થઈ ગયા એ ધ્યાન રાખવાનું, કમ્પ્લીટ કરવાનું, 29 છે તો અહીંયા બાજુમાં લીટો, 35 છે તો 35, 30 થી 40 માં, 31 છે તો 30 થી 40 માં, 24 છે તો 20 થી 30 માં, 36 છે તો 30 થી 40 માં, 18 છે તો 10 થી 20 માં, 20 છે તો અહીંયા ઉપર આવશે, પછી 38 છે તો 30 થી 40 માં આવશે, 22 છે તો 20 થી 30 માં જો 4 થી 5 મુ કરી નાખો, પછી 44, 44 એટલે 40 થી 50 માં, 16 છે તો 10 થી 20 માં, 24 છે તો 20 થી 30 માં, 10 છે તો અહીંયા આવશે, 10 અહીંયા નહીં આવે, આમાં એ ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન્યા પડે હો, 27 છે તો 20 થી 30 માં, 39 છે તો 30 થી 40 માં જો 4 લીટા થઈ ગયા, 5મો કરી નાખો, 28 છે તો 20 થી 30 માં, 49 છે તો 40 થી 50 માં, અને 29 છે તો 20 થી 30 માં, 32, 30 થી 40, 23, 20 થી 30 જો આમાં પાછું 5 કરી નાખો, 31 છે તો 30 થી 40 માં, 21 છે તો 20 થી 30 માં, 34 છે તો 30 થી 40 માં, 22 છે તો 20 થી 30 માં, 23 છે તો 20 થી 30 માં, 36 છે તો 30 થી 40 માં, 24 છે તો 20 થી 30 માં, પછી 36 આવશે, 36 આવશે 30 થી 40, 4 થઈ ગયા 5મો, 33 છે તો 30 થી 40 માં, 47 છે તો 40 થી 50 માં, 48 છે જો 4 થઈ ગયા 5 કરી નાખો, 50 છે, 50 માટે આપણે 50 થી 60 નો વર્ગ તૈયાર કર્યો, પછી 39 છે તો 39 માં અહીંયા આવશે, પછી 20 છે તો 20 માં લીટા આ ઉપર જ આવશે, આમાં જ 20, બરોબર, પૂરા કરી દીધા 5, 7 છે તો 0 થી 10 માં, 16 છે તો 10 થી 20 માં, પછી 36 છે તો 30 થી 40 માં, 45 છે તો 40 થી 50 માં, 47 છે તો 40 થી 50 માં, 30 છે તો 30 થી 40 માં, 22 છે તો 20 થી 30 માં, અને 17 છે તો આવશે 10 થી 20 માં, બરોબર. હવે આ જે આવૃત્તિ ચિહ્ન કરી લીધા પછી સરવાળો મારી, આપણે આવૃત્તિ કેટલી આવશે આની? 2. આની આવૃત્તિ 10 આવશે, પછી આની આવૃત્તિ 5, 10, 15, 20 અને 21 આવશે, પછી આની આવૃત્તિ 5, 10, 15 ને 4, 19 આવશે, આની આવૃત્તિ 5 ને 2, 7 આવશે, અને અહીંયા કેટલી આવશે? 1. હવે સરવાળો કરી, 2 ને 1, 3 ને 9, 12 ને 7, 19 ને 1, 20 ની શૂન્ય વધી એવી 2, 3 ને 2, 5 ને 1, 6, કુલ 60 થઈ ગયું. એટલે આ રીતે તમે આવૃત્તિ વિતરણ, આવૃત્તિ ચિહ્નની મદદથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકો. પ્રયત્ન કરો. દાખલો બીજો, પાઠ્યપુસ્તક પાના નંબર 74. હવે એની વિગત આ રીતે છે, એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં દર્શાવતી નીચેની માહિતી માટે એવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો જેના વર્ગો 30 થી 35, 35 થી 40 અને એ રીતે આગળ
હોય. હવે એની વિગત આ રીતે છે, કોષ્ટકની ટાઇટલ આ રીતે છે, વર્ગ આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપણે આગળ દાખલા કર્યા એ રીતે જોઈએ તો પેલા પેલું અવલોકન 40 છે તો 40 કેમ આવશે તો કે અહીંયા આવશે, તો અહીંયા એક લીટો કરીએ. 38 છે તો 38 ક્યાં આવશે, 35 થી 40 ની વચ્ચે. 33 છે તો ક્યાં આવશે, 30 થી 35 ની વચ્ચે. 48 છે તો ક્યાં આવશે, 45 થી 50 ની વચ્ચે. 60 છે તો 60 અહીંયા આવશે. 53 છે તો 50 થી 55 ની વચ્ચે આવશે. 31 છે તો 30 થી 35 ની વચ્ચે આવશે. 46 છે તો 45 થી 50 ની વચ્ચે આવશે. 34 છે તો 30 થી 35 ની વચ્ચે. 36 છે તો 35 થી 40 ની વચ્ચે આવશે. 49 છે, 49 ક્યાં આવશે, 45 થી 50 માં આવશે. 41 છે તો 40 થી 45 માં આવશે. 55 છે તો 55 અહીંયા આવશે, 55 થી 60 માં. 49 પછી 65 છે તો અહીંયા આવશે 65. 42 છે તો 40 થી 45 ની વચ્ચે. 44 છે તો 40 થી 45 ની વચ્ચે. 47 છે 45 થી 50 ની વચ્ચે આવે તો અહીંયા 5 થઈ ગયા, 5 કરી નાખી. 38 છે, 38 અહીંયા આવશે 35 થી 40 ની વચ્ચે. અને 39 છે તો 39 પણ અહીંયા આવશે 35 થી 40 ની વચ્ચે. હવે આવૃત્તિ ચિહ્ન કરી લીધા, હવે એનો સરવાળો મારી અને આવૃત્તિ લખી નાખી. 3, 4, 5, 1, 1, 1 અને 1. આનો સરવાળો કરી, 4 ને 3, 7 ને 4, 11 ને 5, 16, 17, 18, 19 અને 20 અહીંયા થઈ ગયા. એટલે આ આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ ગયું અને સાચું છે. દાખલો પેલો, પાઠ્યપુસ્તક પાના નંબર 73 અને 74 ઉપર એની વિગત આ રીતે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. એક કારખાનાના 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ આપેલ છે. તેમાં વર્ગ અંતરાલ છે, વર્ગ દૈનિક આવક રૂપિયામાં, વર્ગ અંતરાલ આપેલ છે અને આવૃત્તિ કામદારોની સંખ્યા આ બાજુ આપેલ છે, બરોબર. હવે એના ઉપરથી આ પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. તો અહીં વર્ગ લંબાઈ કેટલી છે, પેલો પ્રશ્ન એ છે. વર્ગ લંબાઈ એટલે કે જે ઉર્ધ્વ સીમા, આજે 125 છે એમાંથી 100 બાદ કરો તો કેટલી આવશે, 25. તો એનો જવાબ આવશે અહીં વર્ગ લંબાઈ 25 છે. એટલે દરેક અવલોકનમાં બીજા અવલોકનમાંથી જે આ વર્ગ લંબાઈમાં આમાંથી આ પહેલા બીજામાંથી પહેલું બાદ કરો એટલે આપણને વર્ગ લંબાઈ મળશે, બરોબર. પછી કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે. આવૃત્તિ એટલે અવલોકન મોટું હોય એને આવૃત્તિ કહેવાય. જો આવૃત્તિ છે તો સૌથી વધારે મોટું કેમાં છે, 140. તો 140 કેમાં છે, તો કે 200 થી 225 માં. તો 200 થી 225 વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે, બરોબર. પછી ત્રીજો પ્રશ્ન છે, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે, તો સૌથી ઓછી આવૃત્તિ વાળું જુઓ તો એમાં કયો આવશે, તો કે 20 છે. તો 20 ની કયો વર્ગ છે, 300 થી 325. તો એમાં જવાબ લખવાનો કે 300 થી 325 વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે, બરોબર. પછી ચોથો પ્રશ્ન, વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા શું છે. તો 250 થી 275 ઉર્ધ્વ સીમા એટલે ઉપરની સીમા થાય, એટલે એ છેલ્લો જે છે 275. તો 250 થી 275 વર્ગની ઉર્ધ્વ સીમા છે એ 275 થશે, બરોબર. એનો જવાબ આ રીતે મળશે. ક્યાં બે વર્ગમાં સમાન આવૃત્તિ છે, એટલે આવૃત્તિ સમાન એવા વર્ગ ક્યાં બે, તો કે એક આ 55 અને આ 55, બરોબર. આ 55 આ બે માં આવૃત્તિ સમાન છે. તો 150 થી 175 અને 225 થી 250. તો વર્ગ 150 થી 175 અને વર્ગ 225 થી 250 માં આવૃત્તિ સમાન છે. આ રીતે આ જવાબ મળે.